En toi, par toi, pour toi nous vivons. Et ta loi est la suprême maîtresse de notre vie. In thee, by thee, for thee we live. And thy law is the supreme master of our life. Namo Brahmane Namaste Vayu Tvameva Pratyaksham Brahmasi Tvameva Pratyaksham Brahma Vadishyami Ritam Vadishyami Satyam Vadishyami Tannama Vatu Tadavaktaram Vatu Avatu Mamuna Vatu Vaktaram Shanti, Shanti, Shanti. Nayamatma pravachanena labhyo namedha. Ya Devi Sarva Bhuteshu Shakti Rupena Saustita Namastashay 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 Namo Namaha Ya Devi Sarva Bhuteshu Matru Namastashay, 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 Namo Namaha. Ya Devi Sarva Bhuteshu Mira Rupena Saustita Namastashay, Namastashay, Namastashay Namo Namaha. સાવિત્રીની આપણી આ સાધના યાત્રા શ્રી અરવિંદ સમજાવે છે. રાજા અશ્વપતિના યોગમાં એ થ્રી ડાયમેન્શનલ રિયાલિટી ઉપર ફોર્થ ડાયમેન્શન રિયાલિટી અવતરણ છે. વેદાંતમાં અનેક અવસ્થાઓ બતાવવામાં આવી, સ્વપ્ન, સુષુપ્તિ, જાગ્રત અને તુરિયા. શ્રી અરવિંદનો યોગ એ તુરિયાતીતની અવસ્થાનું અવતરણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ એક ક્ષણને માટે અર્જુનને પોતાના યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવ્યું. તું મારો મહારથી અને હું તારો સારથી, તું મારો પરમપ્રિય મિત્ર અને હું તારો સખા, હું જગતગુરુ અને તું મારો શિષ્ય. આ બધા જ ડાયમેન્શન્સ જ્યાં ઊંચાઈને પામે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મારું સ્વરૂપ કયું છે, મારી આઈડેન્ટિટી શું છે. તને હું જે એન્ટિટી દેખાઉં છું, તને હું કે અનુભવાઉં છું, એ મારી એન્ટિટી વાસ્તવિકતા નથી, પણ
જે પરિપૂર્ણ એન્ટિટી છે એનું તને તારા ચર્મચક્ષુથી દર્શન ન થઈ શકે. મારી વાતનો તારે સ્વીકાર કરવો, મારી આજ્ઞાનો તારે સ્વીકાર કરવો, મારા સંકલ્પનો તારે સ્વીકાર કરવો, મારા ગુરુત્વનો તારે સ્વીકાર કરવો, એ તો બધું તું મનથી સ્વીકારી શકીશ આજે નહીં ને કાલે. પણ મારા યથાર્થ સ્વરૂપનો સ્વીકાર થવો એ તારી પાત્રતાને આધીન છે. પાત્રતાને પ્રગટ કરવી એનું નામ યોગ ઓફ એસેન્ટ, અને પાત્ર થયેલા પાત્રની ઉપર પરમનું અવતરણ થવું એ યોગ ઓફ ડિસેન્ટ. શ્રી અરવિંદનો યોગ એ એસેન્ટ અને ડિસેન્ટની આ યાત્રા છે. રિલેટિવિટી ઉપર સુપર રિલેટિવિટીનું આ અવતરણ છે, અને લીલાની ઉપર વાસ્તવિકતાનું આ અવતરણ છે. આ બધા જ પર્યાય છે. અને અર્જુનના માથે હાથ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, દિવ્યમ દદામી તે ચક્ષુ, હું તને ચક્ષુ આપું. પણ અર્જુન ચક્ષુ માત્ર નહીં, ત્યાં ચક્ષુનું વિશેષણ વાપરું છે ભગવાન શ્રી કૃષ્ણએ, દિવ્યમ, હું તને દિવ્ય ચક્ષુ આપું. એનો અર્થ એ થયો કે ચક્ષુ અને દિવ્ય ચક્ષુ વચ્ચે કોઈ ડાયમેન્શનલ ડિફરન્સ છે. ચક્ષુ જે જોઈ શકે તે દિવ્ય ચક્ષુ તો જોઈ શકે, પણ ચક્ષુ જે ન જોઈ શકે એ દિવ્ય ચક્ષુને જોવાની, પામવાની, મેળવવાની અને એનું મૂલ્યાંકન કરવાની એનામાં પાત્રતા છે. આ ડિવિનિટી. ચક્ષુ જોઈ શકે તે મેન્ટાલિટી, અને દિવ્ય ચક્ષુ જે જોઈ શકે તે ડિવિનિટી. અને માટે દિવ્ય ચક્ષુ તને આપું અને તને મારા યથાર્થ સ્વરૂપના દર્શન થશે. અને શ્રીમદ ભગવદ્ ગીતાએ બતાવ્યું કે વિરાટ વિશ્વરૂપ દર્શન ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કરાવ્યું એક ક્ષણને માટે, જે ક્ષણને શ્રી અરવિંદે મોમેન્ટ કહ્યું છે. સમય એ ક્ષણમાં જીવાય છે. આજનું વિજ્ઞાન સ્વીકારે છે કે લાઈન, જેને આપણે કહીએ એ લાઈનનું કોઈ અસ્તિત્વ નથી. જે અસ્તિત્વ છે તે બિંદુનું છે. અનેક બિંદુ એક જ ડિરેક્શનમાં મળે ત્યારે લાઈન બને. મેટરનું કોઈ અસ્તિત્વ નથી, અસ્તિત્વ છે તે એટમનું છે. અનેક એટમ મળે મેટર બને. અસ્તિત્વ પરમાણુનું છે. કાંઈ નહોતું ત્યાં જે પ્રગટ થયું તે પરમાણુ પ્રગટ થયો, અને પરમાણુનો માસ, જેને હાઇઝનબર્ગે ક્વોન્ટમ થિયરીની અંદર માસ કહ્યો, એ માસનું અસ્તિત્વ એ ઇલેક્ટ્રોન્સ, ફોટોન્સ, હેડ્રોન, મોલિક્યુલ્સ અને એટમથી શરૂ થાય છે. જે ક્ષણમાં છે તે કલ્પ બને છે, અને જે કણમાં છે તે મણ બને છે. વડના ઝાડનું બી એ ધરતીમાં રોપાય, રોપાયેલા એ વડના ઝાડના બીમાંથી આખું ને આખું વટવૃક્ષ પ્રગટ થાય. ખેતરમાં ગયેલો ખેડૂત એક દાણો રોપે, અને એક દાણામાંથી જ્યારે લણણી કરીને ખેતરમાંથી લઈ જાય ત્યારે ટન બંધી અનાજ એ પોતાના ખેતરમાંથી લઈ જાય. તો કણમાંથી મણનું પેદા થવું અને ક્ષણમાંથી કલ્પનું પેદા થવું, ડિવિનિટીનું પેદા થવું, પ્રગટ થવું એ યાત્રા છે. અને એ વિરાટનું દર્શન મેં આપને હેમચંદ્રાચાર્ય સુરીજીના યોગની વાત કરી છે. એક વત્તા એક બરાબર બે, અને એક વત્તા એક બરાબર અગિયાર. અગિયારમાંથી બેને બાદ કરો તો રહે છે નવ. બેમાં પણ નવ દેખાતા નથી અને અગિયારમાં પણ નવ દેખાતા નથી. જગતમાં ભગવાન હોવા છતાં દેખાતો નથી એ અગિયારમાં નવ અદ્રશ્ય છે તે છે. અને આપણે સામાન્ય માટીના માનવી, પામર માનવી, એ માનવીને બેમાં હું અને તું એની આ જંજાળમાં, હું અને તુંના જીવનમાં, હું અને તુંની રિલેટિવિટીમાં, હું અને તું, મારું અને તારું, એની આ દ્વંદ્વની જંજાળમાં આપણને એનો સ્વામી દેખાતો નથી. એ એક વત્તા એકમાં નવનું છુપાવવું એ ગણિતાનું યોગ છે.
અને ભગવાન શ્રી કૃષ્ણે વિશ્વરૂપ દર્શન પ્રગટ કર્યું, અને પ્રગટ થયેલા વિશ્વરૂપ દર્શનમાં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કૃષ્ણ તરીકે દ્વૈતનો સ્વામી અદ્વૈત બની શકે, દ્વૈતનો સ્વામી શુદ્ધાદ્વૈત બની શકે, દ્વૈતનો સ્વામી કેવલાદ્વૈત બની શકે, દ્વૈતનો સ્વામી દ્વૈતાદ્વૈત બની શકે, અને દ્વૈતનો સ્વામી આ બધા જ દ્વૈતથી પર પણ બની શકે. આ જૈન દર્શનનો સ્યાદ વાત છે. અને એ બધું બનવા થકી ગીતાનો ગાનાર શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે અર્જુન જો, આ બધાને તું મારે છે એ તારો અહમ તું ઓગાળ, મેન્ટાલિટી અહમને ઓગાળી ન શકે, ડિવિનિટી અહમને ઓગાળી શકે, મનોમયતા અને માનસિકતા અહમને જન્માવે, અહમને ઓગાળે નહીં. પણ માનસિકતાને જન્મ આપનાર જે સત્તા છે તે જ અહમને ઓગાળી શકે, અને તારા મનથી તારો અહમ ઓગળશે નહીં કે હું લડનાર, હું મારનાર, હું આ સેનાપતિ, હું આ, હું આ, હું આ. અને માટે નરસિંહ મહેતાએ ગાયું બહુ લૌકિક ભાષામાં, સામાન્ય જન સમુદાય પામી શકે એ ભાષામાં, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. અજ્ઞાનતા હુંમાં રહેલી છે. તો કળિયુગના લક્ષણ મેં આપને સમજાવ્યા કે અજ્ઞાન, અંધકાર અને આસક્તિ. તો અજ્ઞાનમાં હું એ અજ્ઞાનમાં રહેલો છે, ઈગો એ પણ અજ્ઞાનમાં રહેલો છે, પણ ઈગો એ ઈગોમાં જ અજ્ઞાન પણ રહેલું છે, આસક્તિ પણ રહેલી છે, મમત્વ પણ રહેલું છે. આ બધા જ પાપનું જે મૂળ છે એ મૂળ તે આઈ સેન્ટર્ડ એન્ટિટી છે, અને આઈ સેન્ટર્ડ એન્ટિટી એ મેન્ટાલિટી છે, અને એ મેન્ટાલિટીનું ડિવિનિટીમાં રૂપાંતર કરવાની યાત્રા તે શ્રી અરવિંદનો યોગ છે. અર્જુન તું જો, તું જેને મારવાને માટે જઈ રહ્યો છે અને તું જેને મારવાને માટેનો તારો અહમ અને અહંકાર પોષે છે એ બધા તો મરી ચૂકેલા છે, એ બધા મારામાં સમાવિષ્ટ થઈ ચૂકેલા છે. દુર્યોધનને જો, જરાસંઘ, દુશાસનને જો, શકુનિને જો, કર્ણને જો, ભીષ્મ પિતામહને જો, આ બધા જ મહારથીઓ મારામાં છે, પાંડવો પણ મારામાં સમાઈ ગયેલા છે ને કૌરવો પણ મારામાં સમાઈ ગયેલા છે, અને તારા રથનો હાંકનાર, તારો સારથી, તારો સખા એ કૃષ્ણ, રથ અને અર્જુન તું પણ મારામાં સમાવિષ્ટ થઈ ગયેલા છે. આ મારી વિરાટની યથાર્થ અવસ્થા છે. આ અતિ મનસના સૌથી પહેલા એધાણ ભગવાન શ્રી કૃષ્ણ એક રૂપાવંત થઈને અર્જુનને એક ક્ષણને માટે આપ્યા, અને એક ક્ષણમાં એને આ વિરાટનું દર્શન થયું. વેદાંતમાં આ પણ અવસ્થા બતાવવામાં આવી, સ્વરાટ, સમ્રાટ અને વિરાટ. આપણે સ્વરાટ બનવાનું પહેલા, પછી આપણે સમ્રાટ બની શકીએ. આપણા ક્ષેત્રની ક્ષિતિ જો વિસ્તરે, આપણું કાર્યક્ષેત્ર વિસ્તૃત થાય, આપણી આત્મીયતાનો વ્યાપ વધે, આપણી સાયકિકની રેન્જ વધે, જાગ્રત થયેલો સાયકિક બીજાના સાયકિકને જોઈ શકે, જાગ્રત થયેલો સાયકિક બીજાના વ્યક્તિત્વની ડિવિનિટીને પીછાણી શકે, જાગ્રત થયેલો સાયકિક બીજાના સાયકિકને પ્રેમ કરી શકે, જાગ્રત થયેલો સાયકિક એ પથ્થરની પ્રતિમામાં પણ ભગવાનની પીછાણ પામી શકે. મૂર્તિમાં ભગવાન નથી, ભગવાન પોતાનામાં નિહિત છે, પણ પોતાની એ પાત્રતા છે કે પથ્થરની મૂર્તિમાં રહેલું નવનું પૂર્ણ સ્વરૂપ, પથ્થરની મૂર્તિમાં રહેલું પૂર્ણતાનું અજ્ઞેય સ્વરૂપ, પથ્થરની પ્રતિમામાં રહેલું ચૈતન્યનું ઇનવિઝિબલ રિયાલિટી વાળું સ્વરૂપ એ પાત્રની આગળ સ્વયં પ્રગટ થાય છે, એ સાક્ષાત્કાર છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, કણે કણમાં પરમાત્મા છુપાયેલો છે પણ આપણને દેખાતો નથી, કારણ કે આપણા પિંડમાં છુપાયેલો પરમાત્મા એ જાગ્રત થાય નહીં ત્યાં સુધી કણે કણમાં છુપાયેલો પરમાત્મા આપણી સમક્ષ દ્રષ્ટિ સાપેક્ષ બની ન શકે. આ મૂર્તિ પૂજાનું વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાન શ્રી અરવિંદ રાજા અશ્વપતિની આ સાધનામાં પ્રગટ કરે છે. ત્યાં નાનું સરખું મન એ વિરાટની અવસ્થાને ભગવાન કૃષ્ણની કૃપાથી પામી શક્યું. શ્રી અરવિંદ કહે છે કે નાનું સરખું મન એ આ યોગ ઓફ એસેન્ટની યાત્રાથી
પિલગ્રીમ અને વોયેજર બનીને એ અતિ મનસની ચેતનાને અર્જુન એક ક્ષણને માટે ધારણ કરી શકો, તું આવતીકાલે એને આખો જન્મારો ધારણ કરી શકે એવા પ્રકારની અવસ્થાનું નિર્માણ કરવાને માટે શ્રી અરવિંદે આ યુગમાં આ સાધના કરી. અર્જુનનો એક ક્ષણનો અનુભવ એ તારા જીવનનો સ્વભાવ બની જાય, અર્જુનનો એક ક્ષણનો અનુભવ એ તારા જીવનનો ધર્મ બની જાય, અર્જુનનો એક ક્ષણનો અનુભવ એ તારા જીવનની ગતિ બની જાય, એ યોગ તે શ્રી અરવિંદનો પૂર્ણ યોગ છે. બેઝ પાયો ગીતાજીનો છે, શિખર અતિ મનસનું છે. ગીતાજીની પીઠિકા ઉપર એ જ કૃષ્ણએ શ્રી અરવિંદ બનીને અતિ મનસના આ એવરેસ્ટને સર કર્યું છે માનવ જાતને માટે. અને તે છતાં ભારતના સંતો, મહંતો, યોગીઓ, જ્ઞાનીઓ, તપસ્વીઓ, મહર્ષિઓ, મનીષીઓ, આધ્યાત્મવાદીઓ, શ્રદ્ધેય ભક્તો, ઓલિયા, પીર, પેગંબર, ફકીર, એના જીવનના જે અનુભવ છે એ બધા અનુભવ શ્રી અરવિંદે આ જીવનમાં પ્રાપ્ત કર્યા. આપણી બાજુમાં જ આવેલા કરનાળીમાં એ જ પથ્થરની પ્રતિમામાં શ્રી અરવિંદને મહાકાળીનો સાક્ષાત્કાર થયો. અને 19મી સદીમાં એ જ દક્ષિણેશ્વરની મહાકાળીના મંદિરની અંદર રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્ર દત્ત જેવા નાસ્તિક યુવાનને જગદંબાનો સાક્ષાત્કાર કરાવ્યો. 19મી સદીનો સમય પણ અનુભવ એક, 20મી સદીનો સમય પણ અનુભવ એક. લાલે સાહેબે આજ ઝૂલા પર બેસીને 3.5 દિવસની અંદર શ્રી અરવિંદને નીરવ મનની આ માઇન્ડલેસ સ્પેસની પરમની અવસ્થાનો અનુભવ કરાવ્યો, જે અનુભવ પ્રાપ્ત કરતા વિષ્ણુ ભાસ્કર લાલે સાહેબને 22 વર્ષ લાગ્યા. બધાના જે અનુભવ, એ અનુભવ શ્રી અરવિંદે સિન્થેસાઇઝ્ડ કરીને એના વિજ્ઞાનને પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને રાજા અશ્વપતિના પ્રતીક દ્વારા એ પોતાની આત્મકથા અને પોતાનું જીવન વૃતાંત આપણી સમક્ષ આપણા રાજમાર્ગ બનવાને માટે પ્રગટ કર્યું. અને રાજા અશ્વપતિએ તે યાત્રાને પરિપૂર્ણ માત્રામાં ઝીલી સ્વીકારી અને એ યાત્રાની ઊંચાઈ પર આવતા રાજા અશ્વપતિને આ જગદંબાનો સાક્ષાત્કાર થયો. અને જગદંબાનો સાક્ષાત્કાર થતા એની એક મોમેન્ટ, એ એક મોમેન્ટ એ શાશ્વતી બની ગઈ. એનો સમય પલટાઈ ગયો, મેન્ટાલિટીનો સમય સમાપ્ત થયો અને ડિવિનિટીનો સમય શરૂ થયો. માટે શ્રી અરવિંદે લખ્યું, હી બ્રોક ઇન ટુ અનધર ટાઈમ એન્ડ સ્પેસ. એનો અર્થ, હી બ્રોક ઇન ટુ અનધર રિલેટિવિટી, હી બ્રોક ઇન ટુ અનધર માસ, હી બ્રોક ઇન ટુ અનધર સ્પેસ, હી બ્રોક ઇન ટુ અનધર ટાઈમ. લોજિક, મનોવિજ્ઞાન, ફિઝિક્સ, ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેટિક્સ ના જેટલા પણ સત્યો છે એટલા બધા સત્યો એ ચૈતન્યના વિજ્ઞાનમાં સમાવિષ્ટ થયેલા છે. મેટરના વિજ્ઞાનની ઊંચામાં ઊંચી ઊંચાઈ એ ચૈતન્યના વિજ્ઞાનનો પ્રારંભ છે. અને તે ચૈતન્યનું વિજ્ઞાન શ્રી અરવિંદે રાજા અશ્વપતિમાં પ્રગટ કર્યું. જગતના એકે એક માનવે જે કરવાનું છે તે વાત શ્રી અરવિંદે ખૂબ પ્રતીકાત્મક રીતે પણ વૈજ્ઞાનિક રીતે, પરાવૈજ્ઞાનિક રીતે આ સાવિત્રીના ગ્રંથમાં પ્રગટ કરી. અને માટે આપણા સન્નિષ્ઠ સાધક, આપણા એકનિષ્ઠ સાધક, જેની માટી બદલાઈ, જેનો પિંડ બદલાયો, જેની આકૃતિ બદલાઈ, જેની પ્રકૃતિ પણ બદલાઈ, જેની વૃત્તિ પણ બદલાઈ, જેની પ્રવૃત્તિ પણ બદલાઈ અને જેનો જન્મારો પણ બદલાયો, એવા કવિ સુંદરમ મધરની અને શ્રી અરવિંદની સમાધિ ઉપર પોતાનું મૃત્યુના દિવસો નજીક આવ્યા અને એના એધાણ એને પરખાવા લાગ્યા તે વખતે એમણે શ્રી અરવિંદની સમાધિ પર માથું મૂક્યું અને માથું મૂકીને જગદંબાની પાસે માંગણી કરી કે મારે શું જોઈએ આ જન્મારામાં, તે મને બધું જ આપ્યું, શ્રેષ્ઠ કવિ તરીકેની પ્રતિષ્ઠા આપી, શ્રેષ્ઠ શબ્દના સ્વામી તરીકેનું પદ આપ્યું, શ્રેષ્ઠ કવિ તરીકે શ્રેષ્ઠ વિભાવનાઓ ગરીબની, આદિવાસીની, કચડાયેલા, દરિદ્રી, સંપન્ન બધા જ મનુષ્યોની સંવેદના, માનવ સમાજની સંવેદના
વ્યક્ત કરવાને માટે તે મને આટલી શ્રેષ્ઠ અભિવ્યક્તિ આપી, અને તે છતાં સુંદરમજી માતાજીની સમાધિ પર માથું મૂકીને માગે છે કે હું તારી પાસે શું વરદાન માગું. રાજા અશ્વપતિ જગદંબા પાસે વરદાન માગે છે એ તો સાવિત્રીનો પટ છે, પણ દ્રષ્ટાંત હું તમારી પાસે એટલા માટે મૂકું છું કે જેને આપણે જોયા, જેને જાણ્યા, જેને અનુભવ્યા, એણે આ બધી ગતિવિધિઓમાંથી જે પ્રાસાદિક ગતિવિધિ છે એમની પોતાની અવસ્થા પ્રમાણે અનુભવી, અને આ તેટલી વાસ્તવિક છે. આપણી શ્રદ્ધા મજબૂત થાય એટલું જ માત્ર નહીં, પણ આ માર્ગે ચાલતા આપણને પણ આ અનુભવ અને પ્રાપ્તિ થાય એવો આ રસ્તે ચાલનાર સાધક તરીકે આપણો પ્રિવિલેજ છે, આપણો અધિકાર છે. સુંદરમજીએ શ્રી અરવિંદની સમાધિ પર માથું મૂક્યું, અને માથું મૂકીને એમના અંતિમ દિવસોમાં સુંદરમજીએ માંગણી કરી, એક કણરે આપો મારા રાજ, આખો મણ નહીં માંગું, એક કણરે આપો મારા રાજ, મારે એક જ કણ જોઈએ છે. એક કણરે આપો મારા રાજ, આખો મણ નહીં માંગું, એક કણરે આપો મારા રાજ, આખો રે ભંડારો મારો એ રહ્યો, આ મારો આખો ભંડાર બની જશે. તારો આપેલો એક કણ મારે માટે આખો ભંડાર બની જશે. તે આ જન્મમાં તો આપ્યું, પણ હવે પછીના જન્મો જન્મ તું મને આપતી રહેજે એવી મારી પ્રાર્થના છે. એક ક્ષણરે આપો મારા રાજ, એક ક્ષણરે આપો મારા રાજ, આખો દી નહીં માંગું, એક ક્ષણરે આપો મારા રાજ. હું તારી પાસે એક જ ક્ષણની માંગણી કરું છું, મારે આખો દિવસ જોઈતો નથી, હું આખો દિવસ જેરવી પણ નહીં શકું. એક ક્ષણરે આપો મારા રાજ, આખો દી નહીં માંગું, એક ક્ષણરે આપો મારા રાજ, આખો રે જન્મારો મારો એ રહ્યો, તારી આપેલી એક ક્ષણ મારો આખો જન્મારો બની જશે. તારી આપેલી એક ક્ષણ એ મારા આખા જન્મારાને અજવાળી દેશે. ત્યારે સમયનું અસ્તિત્વ ક્યાં છે? સમયનું અસ્તિત્વ કલાકોમાં નથી, મિનિટોમાં નથી, વર્ષોમાં નથી, યુગોમાં નથી, સહસ્ત્રાબ્દી અને શતાબ્દીઓમાં નથી, સમયનું અસ્તિત્વ ક્ષણમાં છે. અને તેથી શ્રી અરવિંદે લખ્યું, ઇન મોમેન્ટ્સ વેન ધી ઇનર લેમ્પ્સ આર લીટ, લાઈફ ચેરિશ ગેસ્ટ આર લેફ્ટ આઉટસાઇડ, સ્પિરિટ સીટ્સ એલોન એન્ડ સ્પીક્સ ટુ ઇટ્સ ગલ્ફ. ઇન એજીસ નથી લખ્યું શ્રી અરવિંદે. અંધકારમાં કલાક પેદા થાય છે, અંધકારની અંદર વર્ષો પેદા થાય છે, અંધકારની અંદર સમય લંબાય છે, પ્રકાશની અંદર સમય સ્ક્વીઝ થાય છે. અંધકારની અંદર સમય કલાકો સુધી લંબાય છે, અને પ્રકાશની અંદર એ માત્ર વીજળીના ઝબકારાની જેમ પ્રગટે છે. ગંગા સત્યે ગાયું, વીજળીના ઝબકારે પાનબાઈ મોતીડા પરોવો, નહીં તો અંધારા થશે. આ તે ક્ષણ છે. અને સુંદરમજીએ એક ક્ષણની માંગણી કરી, અને એક ક્ષણની માંગણી થતાં સુંદરમને જે પ્રાપ્તિ થઈ, એ પ્રાપ્તિ એ એક્સપાન્ડ થઈ શકે, એ ક્ષણ એક્સપાન્ડ થઈ શકે. રથનો હાંકનાર કૃષ્ણ એ વિરાટ તરીકે એક્સપાન્ડ થઈ શકે, કારણ કે ક્ષણનો સ્વામી છે, એ ટાઈમ અને સ્પેસનો સ્વામી છે, એ ઓવર મેન્ટલ કોન્શિયસનેસની સાકાર પરિપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની 16 કળાની આકૃતિ છે. માટે વિરાટ તરીકે વ્યાપક થઈ શકે એનું ચૈતન્ય, કૃષ્ણ તરીકેનું ચૈતન્ય એ વિશ્વરૂપ દર્શન માટીના પિંડને કરાવી શકે. શ્રી અરવિંદે લખ્યું, ઇન ધી અનફોલ્ડિંગ પ્રોસેસ ઓફ ધી સેલ્ફ સમટાઈમ્સ ધી ઇનએક્સપ્રેસિબલ મિસ્ટ્રી ઇલેક્ટ્સ ધી હ્યુમન વેસલ ઓફ ડિસેન્ટ. અનફોલ્ડિંગ પ્રોસેસ ઓફ ધી સેલ્ફ ધી ઇનએક્સપ્રેસિબલ મિસ્ટરી, એ જ પરમાત્મા, એ જ ભગવાન, એ શું કરે? ઇલેક્ટ કરે. કુરુક્ષેત્રના મેદાનની અંદર એ જ કૃષ્ણએ એ અર્જુનને ઇલેક્ટ કર્યો, અને અર્જુન ઇલેક્ટ થયો ત્યારે અર્જુનને વિશ્વરૂપ દર્શન, વિરાટનું દર્શન ભગવાન શ્રી કૃષ્ણએ કરાવ્યું. ધૃતરાષ્ટ્ર તો જોઈ નહોતો શકતો એટલે એને દર્શન ન થાય આપણે સમજી શકીએ. ધર્મરાજા સત્યના ઉપાસક તેને દર્શન ન થયું, ભીષ્મ પિતામહને ન થયું, દ્રોણાચાર્યને ન થયું.